વિરામ બાદ આગળ વાત કરીએ ઈડરની. ઈડર પરગણા મોચી સમાજ પંચ દ્વારા દ્વિતીય સ્નેહ સંમેલન યોજાયું. ઈડર પરગણા મોચી સમાજ દ્વારા તારીખ 5/1/2020 રોજ ઈડરના ગંભીરપુરા દેવ દરબાર રામેશ્વર આશ્રમ ખાતે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપરાગટ્ય અને માતાજીની આરતીથી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત સંતો મહંતો અને ઈડર નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર જસવંતકુમારી વાઘેલાનો ઈડર પરગણા મોચી સમાજના અગ્રણીઓ દ્વારા ફૂલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યાર પછી મોચી સમાજના સરકારી અર્ધ સરકારી સેવામાં કાર્યરત કર્મચારી અને અધિકારીઓનું 80 વર્ષ ઉપરના વયોવૃદ્ધ વડીલો, શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા અને પત્રકાર ક્ષેત્રે સેવાઓ આપતા તથા મોચી સમાજના KG-1 થી ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ બેટી બચાવો બેટી પઢાઓ તથા શૈક્ષણિક સામાજિક ધાર્મિક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોચી સમાજના બાળકો દ્વારા સુંદર ડાન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોડાસા મોહનપુર બાવનગોર પંચના આગેવાનો ઉપસ્થિત રહી પ્રેરણારૂપ બન્યા હતા. ઈડર પરગણા મોચી સમાજ સ્નેહ સંમેલનમાં સમાજના અગ્રણી ચીનુભાઈ જયંતિભાઈ રમણભાઈ સુરેશભાઈ કનૈયાલાલ ભરતભાઈ જીવાભાઈ તથા ચામુંડા નવયુવક મંડળ દરેક હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં ઈડર પરગણા મોચી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, ZSTV ઈડર. ઈડર પરગણા જનક્ષત્રિય મોચી સમાજ પંચ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારંભનું આયોજન ઈડર પંચ દ્વારા તથા સ્નેહ મિલન સમિતિ કાર્યવાહક સમિતિ દ્વારા તથા ઈડર ચામુંડા નવયુવક મંડળની ટીમના સૌજન્યથી કરવામાં આવેલ જે સ્નેહ મિલન સમારંભનો મુખ્ય હેતુ દરેક કુટુંબ એક જ સ્થળે એક જ મંચ ઉપર ભેગા થાય તેનાથી સામાજિક એકતા જળવાઈ રહે, સામાજિક સંગઠન મજબૂત બને, તેમજ સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે દરેકને દરેકમાં જાગૃતિ આવે તે હેતુથી આ એક જ મંચ ઉપર સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવે છે. અને જે દર વર્ષે આ રીતે સ્નેહ મિલન સમારંભ યોજી સામાજિક ભાવના મજબૂત બને, લોકોમાં એકતા જળવાઈ રહે અને પ્રગતિના શિખર સર કરે તે માટેનો હેતુ છે.